वेरी गुड मॉर्निंग बाळको। चलो धोरण बे विषय अंग्रेजी एमा आपणे आगळ स्पेलिंग जोई गया बराबर। तो होमवर्क में स्पेलिंग पाका करवाना अने लखवाना हता बराबर। तमे बधे पाका करी लीधा हशे। तो आज आप बीजा एना पछी आपेला स्पेलिंग छे ई जोशुं ने एना पछी एनी एक्सरसाइज करवानी छे बराबर। तो चलो आज आ बधा स्पेलिंग जोईए। तो जो पेलू चित्र सेनू देखाय छे तमने, तो के नाक देखाय छे नाकनू। तो पेलू चित्र छे नाकनू छे। पछी एना पछीनू चित्र छे ए हेर वाळ बराबर। हेरनू छे वाळनू छे। चलो एना पछी वाळू चित्र छे ए गर्दन, एटले के आपणी भाषामां आपणे डॉग कहेता होईए बराबर। ए गर्दननू चित्र छे। एना पछीनू लंबगोळ, जो लंब चोरस चोरस ए अलग छे ने लंब गोळ पण अलग छे बराबर। तो आ शुं छे? लंब चोरस नथी लंब गोळ छे, एटले के आम गोळाकार होय पण एक्ઝેક્ટલી ગોળ નહીં પણ લંબ ગોળ, થોડું લાંબુ અને ગોળ છે બરાબર। તો ચોથું છે લંબ ગોળ બરાબર। પેલા નાક, પછી વાળ, પછી ગરદન અને લંબગોળ, એટલું છે। એના પછીનું જુઓ શંકુ, શું છે શંકુ? શંકુ આકાર કેવું હોય જો દેખાય છે આપણે? કોઈની બર્થડે પાર્ટી હોય તો આપણે એને ટોપી પહેરાવીએ ખબર, એ ટોપી પણ આવા જ આકારની હોય છે। તો આવા આકારને શું કહેવાય? શંકુ બરાબર, એને શંકુ કહેવાય છે। ચલો એના પછી બેલ, શું છે બેલ? આપણે સ્કૂલે જતા હોઈએ તો લેક્ચર ચેન્જ થાય, પછી બ્રેક પડે, રજા પડે, ત્યારે બેલ વાગે છે ખબર બધાને, ઘંટ કહીએ આપણે। પછી મંદિરે ત્યાં પણ આપણે ઘંટ રાખેલો હોય, આપણે જઈએ એટલે આપણે બધા ઘંટ વગાડતા હોય બરાબર। તો એ વાળો ઘંટ બરાબર। એના પછી બુક, ચોપડી, શું છે ચોપડી? બુકનું ચિત્ર આપેલું છે। એના પછીનું છે એ છે દરવાજો, બારણું। આપણે ઘરનો દરવાજો હોય, રૂમનો દરવાજો હોય, જે એના માટે જે બારણું આપેલું હોય એનું ચિત્ર આપેલું છે અહીંયા બરાબર। તો સમજાઈ ગયું સેના સેના ચિત્રો છે આપેલા? જુઓ પેલું છે નાક, બીજું છે વાળ, એના પછીનું છે ગરદન, એના પછી છે લંબગોળ, એના પછીનું છે શંકુ આકારનું, એના પછીનું તો કે ઘંટ છે, એના પછી ચોપડી, અને લાસ્ટવાળું છે બારણું બરાબર। ચલો ચિત્રો જોઈ લીધા છે આપણે, હવે જોઈએ શું લખેલું છે કે ચિત્ર ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો। શું કીધું હતું કે પહેલાં ચિત્રો ઓળખો, તો આપણે જોઈ લીધું હમણાં બરાબર, એના પછી એનો ઉચ્ચાર અને એના પછી એનો ગુજરાતી અર્થ બરાબર, એ વાંચવાનું છે અને સાથે સાથે પાકો પણ કરવાનું છે બરાબર। એટલે કે પછી આપણે એની એક્સરસાઇઝ કરવાના છીએ બરાબર, સમજાઈ ગયું? તો ચલો જોઈએ પેલું છે નાકનું ચિત્ર બરાબર, એનો સ્પેલિંગ જોઈએ નોઝ, એન ઓ એસ ઈ નોઝ, એને શું વંચાય? નોઝ, અને ગુજરાતી શું થશે એનું? નાક, એન ઓ એસ ઈ
नोज एटले नाक, बराबर। नाक ने अंग्रेजी में नोज कहवाय। चलो हवे पछीनो स्पेलिंग, चित्र सेनो आपेलू छे, वाळनू, बराबर। तो जो एच ए आई आर एनो स्पेलिंग थासे एच ए आई आर, हेर एटले वाळ। शू थाय? हेर एटले वाळ। समझाई गयुं? वाळ ने अंग्रेजी में हेर कहेवाय, एच ए आई आर, हेर एटले थासे वाळ, बराबर। चलो वे एना पछी एन ई सी के, एन ई सी के, नेक एटले थासे गर्दन। शू थाय? नेक एटले गर्दन। स्पेलिंग थासे एन ई सी के, अने ने वंचाशे शू? तो के नेक, एन ई सी के, एनो उच्चार थाय नेक, ने गुजराती थासे गर्दन, बराबर। चलो तो नेक एटले गर्दन, हेर एटले वाळ, नोज एटले नाक, आटला स्पेलिंग जोई गया। एना पछी ओवल, शू छे? ओवल, ओ वी ए एल, ओ वी ए एल, ओवल एटले शू थाय? जो स्पेलिंग छे ओ वी ए एल, एने वंचाय ओवल, शू? ओवल, बराबर। अने एनो गुजराती थाय लंबगोल। शू थासे? लंबगोल। तो स्पेलिंग पाछो वाची, ओ वी ए एल, ओवल एटले लंबगोल। ओके, चलो तो हवे एना पछी शू छे? शंकु, सी ओ एन ई, स्पेलिंग छे सी ओ एन ई, एनो उच्चार थासे कोन, शू थासे? कोन, सी ओ एन ई, उच्चार थासे कोन, ए गुजराती थाय शंकु, बराबर। सी ओ एन ई कोन एटले शंकु, बराबर। जो ए स्पेलिंग जोई लीधा पछी हवे बी ई डबल एल, शू छे? बी ई डबल एल, स्पेलिंग छे अने एनो उच्चार शू थाय? तो के बेल, बी ई डबल एल, एने बेल वंचाय, एनो गुजराती थासे घंट। अपने जोई गया के मंदिर में, स्कूल में ઘણી જગ્યાએ એવો ઘંટ હોય છે, એ વાળો ઘંટ। સ્પેલિંગ બી ઈ ડબલ એલ, વંચાયને બેલ, ને ગુજરાતી એનું થશે ઘંટ। ચલો હવે એના પછીનો સ્પેલિંગ છે બી ડબલ ઓ કે, શું? બી ડબલ ઓ કે, વંચાયને બુક, બી ડબલ ઓ કે, બુક એટલે ચોપડી। શું થાય? બુક એટલે ચોપડી। હવે લાસ્ટ વાળો સ્પેલિંગ ડી ડબલ ઓ આર, ડી ડબલ ઓ આર, એને વંચાય ડોર। શું વંચાશે? ડોર, એનું ગુજરાતી થશે બારણું। શું થાય? બારણું। સ્પેલિંગ પાછું જોઈએ ડી ડબલ ઓ આર, ડોર એટલે બારણું। શું થાય? બારણું। ચલો હવે કાલે આપેલા સ્પેલિંગ અને આજના સ્પેલિંગ બધા તમારે હોમવર્કમાં પાકા કરી લેવાના છે, બરાબર। તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની એક્સરસાઇઝ કરીશું। ચલો આગળનું આપણે પછીના લેક્ચરમાં જોઈએ।